સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે પ્રાંતિજ તાલુકા રાવલયોગી વિકાસ મંડળ આયોજિત 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ પ્રાંતિજ તાલુકા રાવલયોગી વિકાસ મંડળ દ્વારા આયોજિત 7મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેઓ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ વધે, પ્રગતિ કરે તે હેતુથી વિદ્યાર્થીઓને મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન બારૈયા, સમાજના પ્રમુખ રાવર ચંદુભાઈ, ઉપપ્રમુખ રાવર કચરાભાઈ, ઉપપ્રમુખ રાવર અશ્વિનભાઈ, મંત્રી રાવર રામમાભાઈ, સહમંત્રી રાવર રમેશભાઈ, સહમંત્રી રાવર જયંતિભાઈ, કારોબારી અધ્યક્ષ રાવર અમૃતભાઈ, ખજાનચી રાવર આત્મારામભાઈ, શિક્ષણ સમિતિ ચેરમેન રાવર રમેશભાઈ, ન્યાય સમિતિ ચેરમેન રાવર સગનભાઈ, ઓડિટર રાવર પ્રતાપભાઈ, ઓડિટર રાવર જયેશભાઈ સહિત કારોબારી સભ્યો તથા સમાજના આગેવાનો, સમાજના લોકો સહિત વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલરાવલ ચેરેશ ટીવી પ્રાંતિજ. પ્રાંતિજ રાવળ યોગી સમા આયોજિત આજે 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ છે, એમાં ખૂબ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ સરસ માર્ક મેળવીને આજે ઇનામો લઈ રહ્યા છે. મને ખૂબ આનંદ થાય છે કે આજે દીકરી અને દીકરાઓ ભણીને પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, આવનારા સમયમાં ખૂબ સારી પ્રગતિ કરે અને સારી જગ્યાએ એમણે કોઈ નોકરી મળે એવી મારી શુભેચ્છાઓ છે. અને રાવળ યોગી સમાજ દ્વારા જે આયોજન કર્યું છે, ખૂબ સુંદર આયોજન કર્યું છે, આગેવાનોનો અને આયોજનકર્તાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો સમાજને મારી વિનંતી છે કે અન્ય સમાજની સાથે તમારે ચાલવું હશે તો શિક્ષણ સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી. શિક્ષણ એ જ તમારી સાચી દિશા છે. અને હું સમાજના સૌ વડીલોને અને ખાસ કરીને મારી બહેનોને વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીને ભણાવો. ફક્ત નોકરી મળે એના માટે ભણવું એ જરૂરી નથી. તમારી તમારા ઘરની પ્રગતિ કરવી હશે તો શિક્ષણ એકમાત્ર રસ્તો છે. અને અન્ય સમાજો તરફ આપણે નજર કરીએ તો એમની પ્રગતિનું એકમાત્ર કારણ એ શિક્ષણ છે. તો હું ફરી એકવાર મારા સમાજના સૌ વડીલોને, સમાજના સૌ આગેવાનોને અને વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી કરું છું કે તમારા બાળકોને ખૂબ ભણાવો અને તમે તમારા ગામનું નામ રોશન કરશો તો સમાજનું નામ રોશન થશે, સાથે સાથે સમાજના આગેવાનોને પણ અમને પણ આનંદ થશે કે અમારા દીકરા અને દીકરીઓ ભણીને આગળ આવે છે. અમે ગાંધીનગર મુકામે એક સુંદર મજાનું રાવળ સમાજનું છાત્રાલય લગભગ 3.5 કરોડના ખર્ચે બનાવ્યું છે અને અમે ત્યાં 100 વિદ્યાર્થીને રાખી શકીએ એવી ક્ષમતા ઊભી કરી છે. તો સમાજના સૌ વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી છે કે આ છાત્રાલયનો લાભ લો અને તમારા પરિવારની